તે 12 ઘંટા તક અંદર રહી તેનો રસ બઢિયા નહારી જો એટલે આપણે બીજા અમૃત બઢિયા તૈયાર થઈ જાય. આપણે 20 લીટર પાણી હે એમાં ગોબરનો રસ બઢિયા નહારી જો હે એમાં આપણે 5 લીટર ગૌમૂત્ર ડાલના હે તો અચ્છા બીજા અમૃત બનેગા. और ये 1 किलो मिट्टी है उपजाऊ वो भी इसमें मड़ा बनी है. तो बढ़िया अपने बीजा अमृत तैयार थी जाए. ये अपने कोरा सोना है 100 ग्राम इसको अच्छा इसमें गोल जरा से हिलाना है इसको. इसको अच्छी तरह से आम हला बनो तो बढ़िया बीजा अमृत आपने तैयार थी जाए. बही साइड आम हला बनो तो बढ़िया थी जाए. अपने आगो सोनो है कि लास्ट में आखिरी नाखवानो है અને ગોલ ગોલ ઘેરો બને એટલા કડું આમ બઢિયા હલા બનો હે. આપણે તમે બરાબર દેખજો હો આપણે એમ જ બનાવવાની હે. તો બઢિયા આપણે બીજા અમૃત તૈયાર થઈ જાય ગયા. અચ્છા આમ બઢિયા આમ હલા બનો એટલે બઢિયા ગોલ ઘેરા થઈ જાય. બઈ સાઈડે આમ ફેરવી ફેરવીને પછી હલા બનો આપણે. આ હે ને આપણે આ ગોલ આ બીજા અમૃત તૈયાર થઈ જઈએ. આપણે હાડમાં હાડને પલાળ દેવાની પછી એને બાદ 1 ઘંટા તક સાયામાં સાયલે ઉકવી રાખવાની એને બાદ બીજ તૈયાર કરી દેવાનું. તો બઢિયા આપણે ઉપજાવને ખેતી બઢિયા થઈ જાય. આ બીજે અમૃત બનાવવાનું હું યાદ રાખવું પડે ફેર વિઘરી જવાય. આપણે બીજા અમૃત બનાવવા બદલે સ્વસ્થ ગાયનું તાજું ગોબર 5 કિલો એને વચ્ચે બઢિયા મિલાવવાનું ને સોનો લાસ્ટ ટાઈમ રહીને નાખવાનો એનો ને સહી માત્ર અમે સામગ્રી જુગે બીજા અમૃત બઢિયા બની જાય. બીજા અમૃત બનાવવાનો હો ફાયદો. આપણે બીજા અમૃતમાં કોઈ બી બીમારી હે કે સબ એ મટી જાય ને વો બીજ હે બઢિયા આપણે ઉગે બી બઢિયા ની ફસલ બી બઢિયા થાય ઇનકા અંકુરણ બી બઢિયા થાય આપણે બઢિયા થાય. બીજે અમૃત બનાવવાનું તમે બતાડ્યું હે એ મને સબ બઢિયા લાગ્યું. ઘણું ઘણું ધન્યવાદ હો તમને. ઠીક છે.